કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કેવું કોના માટે શું લઈને આવ્યું છે કોણે કયા ઉપાય કરવાના કયો કલર ફાયદાકારક ને કયો અંક આપણે વધુ ફાયદો અપાવે તો મિત્રો દર અઠવાડિયે આપણે આ વસ્તુ જાણીએ છીએ આ વિડીયો ઘણા બધા જુએ છે તો ચોક્કસપણે તમને લાભ થાય જ છે તો આ વિડીયો ઘણા બધા જોઈ અને બીજા સુધી આ પહોંચે એના માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મેષ રાશિ માટે આ અઠવાડિયું ખરેખર લાભકાયક નીવડતું દેખાય છે પરદેશથી ફાયદો થતો દેખાય છે અટકેલા કામો શરૂ થાય પૈસાની આવક આપણે વધારી શકીએ બંધ છે તો ચાલુ કરી શકીએ આ અઠવાડિયામાં તમારે તમારા મનના ખોટા વિચારો અને વાણી પર કંટ્રોલ કરવાનો છે બસ આટલી વાતને જાળવી લીધી ને તો આ અઠવાડિયામાં ઘણા મોટા અને સારા ફાયદા આપણે લઈ શકીશું જે લોકો રાજકારણમાં જોડાયેલા છે મહેશ રાશિવાળા એ લોકોએ પોતાના ભાષણમાં મર્યાદા જાળવવી પડશે એલફેલ વાતો કરવાથી નુકસાન થાય એમ છે તો બને ત્યાં સુધી કોઈને ખોટા વાયદાઓ નહીં કરશો તો તમને ફાયદો જરૂર થશે આ અઠવાડિયામાં સ્વભાવમાં બદલાવ લાવવો જરૂરી છે મિત્રો સાથે નજીકના સગા સ્નેહી કુટુંબના સભ્યો સાથે બને એટલો મનમેળ રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જરૂરી છે કોઈ મહત્વના કામમાં બે માણસની સલાહ લેજો અને ખોટા આર્થિક રોકાણ પર કંટ્રોલ રાખશો તો વધુ ફાયદો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પતિ અને સંતાનોનો સાથ મળતો દેખાય છે બહેનો અગર તમે વાહન ચલાવો છો તો ખૂબ સાવધાની રાખજો વાહન ચલાવવામાં કંઈક નાની મોટી ભૂલ તમને પરેશાન કરી શકે છે આ અઠવાડિયામાં જનરલી કોઈ નાના પ્રસંગમાં ભાગ લેવાનો થાય અને એનાથી તમને આનંદ મળે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું પરીક્ષાઓ પૂર્ણ થવાના આરે ઘણા બધાની પૂર્ણ થઈ બી કે ઘણાની ચાલે છે તો છેલ્લી છેલ્લી ચાલે જ તો મિત્રો ચોક્કસ એકાગ્ર મનથી પરીક્ષાના પેપર લખજો અને એમાં ધ્યાનપૂર્વક આગળ ચાલશો તો તમને આવનારા પરિણામોમાં ખુબ સારો ફાયદો થાય તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ફાયદાકારક છે હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ હનુમાનજી ને પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ રાત્રે સૂઈ જાવ ને ત્યારે માથા પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને મૂકજો ને સવારે પાણી ફૂલ ઝાડમાં રાખી દેજો આ અઠવાડિયામાં ઘણો માનસિક આરામ તમને મળી જાય લીમડાના ઝાડને પાણી પીવડાવશો તો પણ ફાયદો મધ ચાટીને દિવસની શરૂઆત કરશો તો ફાયદો હનુમાનજીના મંદિરે જઈને ભગવાનની આરાધના કરશો તો ફાયદો મિત્રો ઘણી બધી વખતે નાની નાની વાતો આપણે ચૂકી જઈએ છીએ ને નુકસાન થાય તો આ અઠવાડિયામાં આવી નાની બાબતો ધ્યાનમાં લઈને ચાલશો તો ફાયદો જરૂર થશે તો મિત્રો હવે જોઈએ આપને આજની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ વૃષભ રાશિવાળા માટે અઠવાડિયામાં ઘણા બધા અટવાયેલા કામો ફરી શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે તો થોડું ધ્યાન આપી ને જે કામો અટકી ગયેલા છે અટવાઈ ગયેલા જેની પર થોડુંક વિશેષ ધ્યાન આપીને આગળ ચાલશો તો ધીરે ધીરે આ કામોને તમે શરૂ કરી શકશો આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકોને સારું પ્રોત્સાહન મળી જાય તો એ પણ તમારા ફાયદામાં છે જે લોકો શેર સટ્ટામાં જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં સારો લાભ મળે અને એક આત્મવિશ્વાસ અંદરથી વધતો દેખાય છે ઘણી બધી બાબતોમાં મજબૂતી આવે મન મજબૂત થાય નિર્ણય લેવામાં મક્કમતા આવે તો ફાયદાકારક સમય આવતો દેખાય છે આ અઠવાડિયામાં છે ને બુદ્ધિ અને મહેનત આ બેની ગઠજોડ જે છે ને એને તમે કામે લગાડો ને તો ચોક્કસ ન ધારેલા કામ તમે કરી શકશો ઘણા બધા વૃષભ રાશિવાળા જે લોકો શારીરિક રીતે નબળા છે એ લોકોને શરીરમાં નબળાઈ જણાય તો શરીરનું ધ્યાન અવશ્ય રાખજો અને જે લોકો પ્રેમ કરે છે એ લોકો ખોટી લાગણીના આવેશમાં આવીને બંધાઈ નહીં જાઓ એનું પણ ધ્યાન તમારે રાખવું પડશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું બહેનો જેમના લગ્ન નથી ત્યાં એ લોકોએ આ અઠવાડિયામાં વિશેષ સાવધાની સાથે જીવનસાથી પસંદ કરવાનો છે તો એમાં ચોકસાઈ રાખજો પહેલેથી પૂરી માહિતી લઈને પછી આગળ વધશો તો તમને ફાયદો જરૂર થશે બહેનો માટે અઠવાડિયામાં સંતાનોની ચિંતા સતાવતી દેખાય છે પરીક્ષાઓ પૂરી થઈ પરિણામ કેવા આવશે એની ચિંતા તમને થઈ રહેલી છે પણ બધું સારું થશે ચિંતા ઓછી કરો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો જેની પરીક્ષા પતી ગઈ છે એ બિંદાસ છે પણ જેની બાકી છે ને એ લોકોએ તમારે અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે આ અઠવાડિયું લગભગ છેલ્લું છે ધ્યાન આપીને પરીક્ષા બાકી છે તો પૂર્ણ કરો અને સારા પરિણામ સાથે આગળ વધો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો કલરની દ્રષ્ટિએ જોઈએ તો આછો લીલો મતલબ પોપટી કલર તમને ફાયદાકારક છે અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ રાશિએ કરવાના ઉપાય વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ પણ અગત્યનું કામ બે માણસની સલાહ લઈને પછી કરવું જોઈએ કાળી ગાયની સેવા પોતાના ચરિત્ર પર ધ્યાન આપવું જોઈએ ભગવાન પરનો ભરોસો વધારવો જોઈએ હીરો પહેરાય હીરાના અભાવમાં મોતી પહેરાય ગાયની સેવા કરાય ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ બટાકા દહીં ઘી કપૂર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી નબળી થતી દેખાય છે દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડે પણ ધીરેજ ગુમાવવાની નથી ધીરે રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે કોઈ જૂની મિલકત પડેલી હોય એનો સોદો થાય ને એમાંથી પૈસાની આવક થાય આ અઠવાડિયામાં છે ને આવી રીતે અથવા બિઝનેસની દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આવક આવે એવી છે પણ આવક થોપતી નથી દેખાતી તો એની પર ધ્યાન અવશ્ય રાખજો આ સમય વેપારમાં નિર્ણાયક તબક્કાનો છે તો એની પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ખરા સમયે જ્યારે આપણે જો કોઈ ખોટો નિર્ણય લઈએ છીએ તો આપણને નુકસાન જાય છે તો આ બાબત પર ધ્યાન અવશ્ય રાખજો આ અઠવાડિયામાં પિતાની તબિયતની ચિંતા તમારે અવશ્ય કરવી પડે તો પિતાની તબિયત પહેલેથી જો કંઈ નરમ ગરમ હોય

પિયર પક્ષની ચિંતા સતાવતી દેખાય છે ત્યાંથી કંઈક એવા સમાચાર આવે જેનાથી આપણી ચિંતાઓ વધે અને આપણે દોડધામ કરવી પડે પણ એવું કંઈ વધારે પડતી ચિંતાનું કારણ નથી પણ સંભાળીને ચાલશો તો બહુ વાંધો નહીં આવે ચિંતાઓ કરવી જોઈએ પણ એટલી ચિંતા ન કરાય જેનાથી આપણી પોતાની તબિયતને નુકસાન થાય તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ સમય મધ્યમ છે પરીક્ષાઓ બાકી તો ધ્યાન આપી દો પૂરી થઈ ગઈ છે તો નવા વરસની નવા અભ્યાસની નવા ધોરણમાં જવાની તૈયારીઓ આપણે કરવી પડશે હમણાં રમવાનો ટાઈમ છે રમી લો પણ એટલું વધારે રમત પર ધ્યાન નહીં આપતા કે ભાઈ અભ્યાસ બગડે અને અત્યારની ગરમીમાં તબિયત બગડે તો એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જો અહીંયા આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મિથુન મિથુન રાશિવાળા માટે ગ્રીન કલર લીલો કલર ફાયદાકારક છે અને છ નંબરનો અંક વધુ સારા પરિણામ આપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન રાશિ વાળાએ દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ હિજરાના આશીર્વાદ લેવાય બેન ફોઈ માસી સાડી આવા પાત્ર તાંજીએ તો મિષ્ટાન લઈને જવું જોઈએ મશરૂમનું દાન કરી શકાય મગનું દાન કરી શકાય આવા નાના નાના ઉપાય જીવનમાં ઘણા ફાયદાકારક સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપને આજની ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે અઠવાડિયામાં દરેક કામમાં સારી સફળતા મળતી દેખાય છે આવકમાં વધારો થતો દેખાય છે આર્થિક લાભ વધતો દેખાય છે પણ મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં સંભાળવું નાના મોટા અકસ્માતથી આપણને ઈજા થઈ શકે છે જે લોકોના દાંપત્ય જીવનમાં ઝઘડો ચાલે છે એ લોકોને આ અઠવાડિયામાં સમાધાનની શક્યતાઓ દેખાતી નથી તો અહીંયા પણ ધ્યાન અવશ્ય આપજો આ અઠવાડિયામાં કાયદાકીય બાબતમાં કોઈની જામીનગીરીમાં સાઈન કરતા પહેલાં સો વખત વિચારજો નહીં તો તમારે ફસાવવાનો સમય આવે આ અઠવાડિયામાં મહત્ત્વના કામમાં વાણીની સંયમતા બહુ સમજી વિચારીને રાખશો તો ફાયદો થશે સંતાનો આ અઠવાડિયામાં પીડા આપી શકે છે તો સંતાનોથી સાચવીને રહેવું જરૂરી જે લોકોને પરદેશથી કામ જોડાયેલા જ નહીં એ લોકોને અઠવાડિયામાં ઘણા સારા ફાયદા મળે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયું કેવું બહેનોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે આડોસ પડોશના કામમાં તકલીફો આવી શકે છે વાહન ચલાવવામાં ઈજા થઈ શકે છે સંતાનોની પરેશાની આપણી વધતી દેખાય છે તો બહેનોએ મન શાંત રાખી ધીરજ રાખીને આ બધા કામોમાં ધ્યાન આપવું જરૂરી છે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે સમય સારો જેની પરીક્ષાઓ ચાલે છે એ લોકો માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે જેની પતિ ગઈ છે એ લોકોએ રિઝલ્ટની રાહ જોવાની છે અને મિત્રો આવનારા વર્ષની તૈયારીમાં કોઈ કચાસ ન રાખતા એની પહેલેથી તૈયારી કરશો તો વધુ સારી રીતે આગળ વધી શકાશે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કર્ક રાશિવાળા માટે આ વખતે ભૂરો કલર ફાયદાકારક છે અને એક નંબરનો અંક વધુ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય મિત્રો માતાના આશીર્વાદ લઈને અઠવાડિયાની શરૂઆત કરજો માતા દ્વારા અપાયેલા ચાંદી ચોખા સાથે રાખીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે શિવ પૂજા ખાસ કરજો શિવજીનો અભિષેક ગાયના દૂધથી કરજો ઘરની અંદર પાણીની ટાંકી હોય તો તેને સાફ કરાવવી જરૂરી દેખાય છે આ અઠવાડિયામાં શંકરના તીર્થોની યાત્રા કરી શકાય મા દુર્ગાના તીર્થોની યાત્રા કરી શકાય આવો કોઈ મોકો મળે તો જરૂરથી જજો તો મિત્રો હવે જોઈએ આપને આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે અઠવાડિયામાં પોતાનું વ્યાપારિક કામ સામાજિક કામ અને પારિવારિક કામ આ બધા કામો ભેગા થતાં વ્યસ્ત રહેવું પડે એવું આ અઠવાડિયું રહેશે આ અઠવાડિયામાં સંતાનો જે લોકો ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોનો ઉત્સાહ વધારનારો સમય છે તમારો કોઈ સંબંધ વેપાર પરદેશથી છે તો તમને સારો ફાયદો મળવાની શક્યતાઓ છે મિત્રો અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ને તો ઘરના વડીલોની આપણા યોગ્ય જાણીતા અને સારા આપણા હિતે છું એવા મિત્રોની એવી સારી સલાહ લઈને પછી નિર્ણય લેશો તો પરિણામ સારા રહેશે આ અઠવાડિયામાં તમારે તમારામાં રહેલી આવડત હોશિયારી કોને જે ચક્રવ્યૂહની નીતિ છે તે બધું જે તમારામાં સમાયેલું છે એને સમાજની સામે દુનિયા સામે લાવવાનો સમય છે તો આવો મોકો ચૂકતા પણ નહીં તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે આ અઠવાડિયામાં પારિવારિક સંબંધોમાં ક્યાંક નાની મોટી તકલીફો આવતી દેખાય છે તો ત્યાં થોડુંક ધ્યાન રાખીને આગળ વધશો તો પરિણામ સારા મળશે આ અઠવાડિયામાં બહેનોએ પારિવારિક કામોમાં વ્યસ્ત રહેવું પડે સામાજિક કામોમાં વ્યસ્ત રહેવું પડે સાથે સાથે બાળકોના અભ્યાસ અંગેની દોડધામ અત્યારે આવશે તો તેના માટે તમારે થોડો સમય ફાળવવો પડશે તો બધાને યોગ્ય ન્યાય આપીને આગળ ચાલશો તો બધા કામો સરળતાથી પચશે તો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સારો છે આ વર્ષ પૂર્ણ થયું બહુ ઓછા વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે તે પણ લગભગ પૂર્ણ થવાના આરે છે તો હવે જે સમય છે આગળનો એની તૈયારીઓ કરજો વેકેશન છે થોડી મોજ મજાની સાથે સાથે અભ્યાસની તૈયારીઓ પણ જો કરશો તો ચોક્કસ ફાયદો થશે ખાસ કરીને દસમા અને બારમા ધોરણના અભ્યાસીઓ ચોક્કસ ધ્યાન આપે અને આ સમયનો સદુપયોગ કરીને આવનારા વર્ષની તૈયારીઓ કરશે તો વધુ ફાયદો મળશે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે સિંહ રાશિ સિંહ રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક રહેશે અને બે નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જશે તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ નારિયેલ બદામ તેલ આવી વસ્તુ ધર્મસ્થાનમાં મંદિરમાં દાન કરવી જોઈએ પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને આપવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ અને ખાસ ઘરના વડીલો ઘરની આજુબાજુ અડોશ પડોશમાં રહેતા વડીલોની સેવા અચૂકપણે કરજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આરોગ્યની સંભાળ રાખવાનું છે આરોગ્ય પર ખૂબ ધ્યાન આપવું પડશે નહીં તો તકલીફો વધે આ અઠવાડિયામાં છે ને શારીરિક અને માનસિક બંને અસ્વસ્થતાનો સામનો કરવો પડે તો નવાઈ નહીં પામતા આર્થિક બાબતમાં જોઈએ તો આર્થિક બાબતમાં થોડી સ્થિરતાઓ આવતી દેખાય છે મિત્રો અઠવાડિયામાં કન્યા રાશિવાળા માટે ફાયદો ભાગીદારીમાં છે ભાગીદારીમાં સંપત્તિનો વધારો થાય તમારી ભાગીદારી સ્થિર થાય અત્યાર સુધીના મનમોટાવ દૂર થાય તો આગળના સમયમાં ભાગીદારીથી સારો પૈસો કમાઈ શકાય એવું બોન્ડિંગ આ અઠવાડિયામાં ભાગીદારીમાં આવે આ અઠવાડિયામાં છે ને આ રીતે ભાગીદારીમાં મજબૂતાઈ આવવાથી ભવિષ્યમાં વિરોધીઓનો સામનો કરવાની તાકાત વધે વિરોધીઓને આપણા હરીફોને આપણે પરાસ્ત કરી શકીએ હરાવી શકીએ અને આપણી પોતાની જે સંપત્તિ છે ને એમાં સારો એવો ઉમેરો પણ કરી શકીએ આ અઠવાડિયામાં વર્તમાનમાં જીવજો ભવિષ્યમાં બહુ લાંબા કામો કરવાના વિચાર નહીં કરતા એ હજુ વાર છે અત્યારે એ સમય નથી તો વર્તમાનને સંભાળીને ચાલશો તો વર્તમાન જે સંભાળે જ ને તેનું ભવિષ્ય સારું હોય છે એ વાત બધાને જ ખબર છે તો વેપારિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયું ઘણું સારું છે અને આર્થિક પાસું પણ આપણે જાળવી શકીશું પણ મિત્રો શરીરની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે ખાસ આ અઠવાડિયામાં જો તમે કોઈને પ્રેમ કરો છો તો એમાં ઉતાવળ નહીં કરતાં થોડી સમજણ રાખીને આગળ ચાલજો પરિવારની વિરુદ્ધ જઈને અઠવાડિયામાં આવું કોઈ કાર્ય કરવામાં તમને નુકસાન થઈ શકે છે તે સિવાય બહેનોએ સામાજિક અને વ્યવહારિક કામકાજ માટે ઘણો સારો સમય આપવો પડે દોડધામ કરવી પડે સાથે સાથે બાળકોની સંભાળ પણ તમારે રાખવી પડશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો છે કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં સારા પરિણામો આવવાની શક્યતાઓ દેખાય છે જેની પરીક્ષા પતી ગઈ તે લોકો માટે આ સમય સારો રમો મજા કરો આનંદ મેળો પણ જેની પરીક્ષા બાકી છે એ લોકોએ આ અઠવાડિયામાં ધ્યાન આપીને આ સમય પૂરો કરી લેવો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલરને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે કન્યા રાશિ માટે ભૂરો કલર ફાયદાકારક અને ચાર નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય મિત્રો મા દુર્ગાની આરાધના ભૂલાઈ નહીં ઘરમાં કોઈ પણ પક્ષી પાડવું નહીં ઘરમાં પહોળા પાનવાળા છોડ લગાવવા નહીં મની પ્લાન્ટ ખાખરો આ બધી વસ્તુઓ ઘરમાં ન લાવી અને તુલસી લાવો તો ઘરની બહાર રાખજો કન્યા પૂજન કરો નાની નાની કન્યાઓને મિષ્ટાન ખાવા આપો આ અઠવાડિયામાં છે ને ઘરમાં પૂજાનું સ્થાન બદલતા નહીં તે સિવાય બેન બેટીઓની સેવા પક્ષીઓની સેવા લીલા મગનું લીલા વસ્ત્રનું દાન ઇજરાના આશીર્વાદ આટલા ઉપાય તમને ચોક્કસપણે ખૂબ સારી અને મોટી રાહત આપી જાય શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની નીચે સ્ક્રીન પર ચાલતા તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપને આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા તુલા રાશિ માટે અઠવાડિયાની શરૂઆત નાના મોટા અવરોધોથી થતી દેખાય છે તો મિત્રો સાવધાની સાવચેતી રાખીને અઠવાડિયાની શરૂઆત કરશું તો વધુ ફાયદા મળે આ અઠવાડિયામાં રાજકીય કામોમાં સરકારી કામોમાં કોર્ટ કચેરીના કામોમાં ખૂબ ધ્યાન આપજો નહીં તો નાની સરખી ભૂલ મોટા નુકસાન કરાવી શકે છે આ અઠવાડિયામાં છે ને કામમાં અવરોધ આવે ને એના કારણે આપણું કામ વિલંબિત થાય ને આ વિલંબિત થતાં કામો આપણને ટેન્શનમાં લાવી શકે છે આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપશો તો આવક જળવાઈ રહેશે ધીરે ધીરે આવક વધે પણ અને આ અઠવાડિયામાં કોઈની સાથે હરીફાઈ કરવાની હોય તો હરીફાઈમાં પણ આપણે જીતીએ પણ મિત્રો બને ત્યાં સુધી ધંધાકીય હરીફાઈ ટાળવી વધુ સારી છે દાંપત્ય જીવનમાં મધુરતા ઉમેરાતી દેખાય છે આ અઠવાડિયામાં છે ને કોઈ સારા પ્રસંગમાં જવાનું થાય તો વસ્ત્રો ખરીદવા પડે આભૂષણ ખરીદવા પડે પરિજનો સાથે આવે તેના માટે ખર્ચો કરવો પડે તો આની તૈયારી પણ સાથે રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ અઠવાડિયામાં કંઈક સારી ખરીદી કરી શકાય એવા સંજોગ છે તો બેનો માટે આ એક નફાની ફાયદાની વાત રહેશે તે સિવાય સારો પ્રસંગ માનવો તે સિવાય કોઈ ધાર્મિક લાંબી યાત્રાઓ કરવાનું મન થાય તો એ પણ તમે કરી શકશો બહેનો માટે અઠવાડિયામાં ઘણા સારા કામની આશા રાખવી છે તે પૂર્ણ થાય તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું અભ્યાસની દૃષ્ટિએ સારું રિઝલ્ટ પણ સારા લાવી શકશો પણ આ અઠવાડિયામાં કોઈક અંગત મિત્રો સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો નહીં તો સારા સમયે વેકેશનમાં હરવા ફરવાના સમયે માનસિકતા આપની બગડી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિ માટે ચડકતો સિલ્વર એ કલર તમને ફાયદો આપી જાય અને સાત નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળા માટે ગાયની સેવામાં લક્ષ્મીની આરાધના ઘરમાં વડીલ સ્ત્રીઓ માતા કાકી દાદી નાની ભાભીઓ આ લોકોની સેવા કરવાની જરૂરિયાત હોય તો સેવા કરજો એ લોકોને કામમાં મદદ કરજો એ પોતાનું ચરિત્ર સારું રાખવું નૃત્ય અને સંગીતનું ભેગું આયોજન ક્યારે નહીં કરતા અને પિતૃઓ તરફથી મળેલી મિલકતનો નાશ આ અઠવાડિયામાં ન કરો ત્યાં સુધી સારું મહેમાન આવે એની પર ધ્યાન આપજો પોશાક સારો પહેરજો સ્વચ્છ પહેરજો અને એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પૂરું કરશો તો વધુ ફાયદા મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆતમાં જ કોઈ કામ અટવાય પણ એમાં આપણા સંતાન અને તેના સંતાનો આપણને સાથ આપી જાય અને અહીંયા આપણે એક ગર્વ લેવા જેવી વાતનો અનુભવ થાય કે આપણા સંતાન હવે કાબેલ થઈ ગયા છે તો આ એક ફાયદો અઠવાડિયાની શરૂઆતમાં તમને મળવાનો આ અઠવાડિયામાં દૂરના જે સંબંધો તમે ટકાવી રાખ્યા હશે ને એનાથી પણ તમને સારો લાભ મળે આ અઠવાડિયામાં પેટને લગતી તકલીફો તમને સતાવી શકે છે ત્યાં શારીરિક જે તમારી તાકાત છે એમાં ઘટાડો થાય કોઈ પ્રવાસ કરવો છે તો એમાં મુશ્કેલીઓનો સામનો અવશ્ય કરવો પડે આ અઠવાડિયામાં લગભગ બુધવાર પછી બુધવાર ગુરુવાર શુક્ર શનિ આ ચાર દિવસ તમારે કોર્ટ કચેરીને લગતા કામોમાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે તે સિવાય નાણાકીય લેવડ દેવડમાં પણ લખીને આપવા લખીને લેવાની આદત ચોક્કસ રાખજો ભૂલાઈ નહીં નહીં તો આર્થિક નુકસાન થાય તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનો માટે આ અઠવાડિયામાં ઉદ્વેગને ઉંચા આ બંનેનો સામનો કરવાનો સમય છે એક કામને પૂરું કરો ત્યાં બીજા કામમાં કંઈક નાની મોટી ચિંતાઓ તમને સતાવી જાય બધું પૂરું થઈ જાય તો સંતાનનો મામલો કંઈ સામે આવી જાય સંતાનનો મામલો સુલજાવી જાઓ તો પિયર પક્ષની ચિંતા આવી જાય તો આ અઠવાડિયું બહેનોએ ખૂબ સંભાળીને પસાર કરવાનું છે એનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે તમે જે અભ્યાસક્રમ નક્કી કર્યો તે મુજબ તમારો અભ્યાસ ચાલે છે ને એનું આયોજન પહેલેથી કરજો ને એની પર ધ્યાન આપજો નહીં તો તમે આમ તેમ દિશા ભટકી જશો ને તો આખા વર્ષની મહેનત તમને આ છેલ્લી પરીક્ષામાં માથે પડે તો એની કાળજી અવશ્ય રાખજો અને મન પરનો જે ક્રોધ જે છવાયેલો છે ને એને શાંતિથી બેસીને દૂર કરો નહીં તો તમે પરીક્ષામાં છેલ્લે સમયે પાછા પડો આનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે અંક અને કલર બંને બંદોબેશતા છે લાલ કલરનો વધુ ફાયદો મળે અને આઠ નંબરનો અંક આપણે ખૂબ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને રાશિ કરવાના ઉપાય વૃશ્ચિક રાશિ વાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને આખું અઠવાડિયું વળના જળને મીઠું પાણી અથવા દૂધ ચડાવીને જે માટી થાય એનો ચાલલો કરવો જોઈએ ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ વાદ વિવાદથી બચવું જોઈએ ચારસો ગ્રામ રેવડી ઓવારીને મંગળવારના દિવસે પાણીમાં વહાવજો શરીરનું તાપમાન વધતું લાગે તો ચારસો ગ્રામ ચોખા માથા પરથી ઓવારી દૂધથી ધોઈ ને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેજો ગાયત્રીનો પાઠ ને હનુમાન દાદાને સિંદૂર અવશ્ય ચડાવવા તો મિત્રો હવે જોઈએ આપણે આજની નવમી રાશિ ધનરાશિ ધનરાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું સારું પણ ક્યારે જ્યારે તમે પોતે મહેનત કરશો પોતાનું ધ્યાન લગાવશો અને આયોજન બધા તમે આગળ વધશો તો તમને સારી સફળતા મળે સપ્તાહનું શરૂઆતથી જ આપણે નાના મોટા કામોમાં જોડાયેલા રહીશું અને એક પછી એક કામો ધ્યાન આપીને પૂરા કરશું તો આપને આર્થિક આવકમાં સારો એવો સુધારો થાય આ અઠવાડિયામાં નબળું સ્વાસ્થ્ય એમાં પણ આપણે સુધારો લાવી શકીશું સપ્તાહની શરૂઆતથી જ આપણે કંઈક ને કંઈક એવા કામોમાં પરોવાવું પડે કે આખું અઠવાડિયું આપણે વ્યસ્તતા ભરેલું લાગે આ અઠવાડિયામાં ધંધાકીય ફાયદો ખરો પણ જે લોકો નોકરી કરે છે ને એ લોકોને પણ માન સન્માન મળવાની શક્યતાઓ મોટી છે તો વ્યવસ્થિત વફાદારી રાખીને નોકરી કરશો તો માન સન્માન અવશ્ય મળશે આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક કામમાં ભાગ લેવાનું શક્ય છે અને ઘરમાં તમારા પોતાના ઘરમાં કોઈક માંગલિક પ્રસંગ થઈ શકે છે આ અઠવાડિયામાં છે ને નાણાકીય બાબતો જે અઘરી હતી ને તે સહેલી થવાની શક્યતાઓ બહુ મોટી છે પણ એને જાળવી રાખવી એ આપણા માટે બહુ મહત્ત્વની વાત હોય છે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું થોડું દોડધામનું છે ઘણા બધા પ્રસંગો એક સાથે ભેગા થઈ જશે એક દિવસ એક દિશામાં જવાનું હોય બીજા દિવસે બીજી દિશામાં જવાનું હોય આવા જે આયોજનો છે તેમાં તમારે દોડધામ કરવી પડે અને બધા પ્રસંગો મહત્ત્વના હશે તો તમારું જવું પણ જરૂરી છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો ને તો ચોક્કસ તમને સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સારો છે પણ તમારે પણ પોતાની જાતને કેળવવાની છે યોગ્ય સમયનો યોગ્ય ઉપયોગ કરીને તમારું આગળના અભ્યાસનું આયોજન ચોક્કસ રીતે કરજો આ વર્ષ તો લગભગ પૂરું થવાને આરે કદાચ એકાદ બે ચાર પરીક્ષાઓ બાકી છે તેને પૂર્ણ કરો એમાંથી તમે આગળ નીકળો અને આગળના વર્ષમાં ખાસ કરીને જે લોકો દસમા ધોરણમાં આવ્યા અને બારમા ધોરણમાં આવ્યા એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સારી મહેનત કરવાની છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે ધન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને નવ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે રાશિએ કરવાના ઉપાય ધન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ સૂર્યને જલ ચઢાવવું જોઈએ વિષ્ણુ સહસ્ત્રની નામાવલી વાંચવી જોઈએ મંદિરે રોજ જજો ભગવાનના ચરણમાં માથું અવશ્ય નમાવજો ચંદન હળદર કેસર આવો ચાલલો અવશ્ય કરો આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા કોઈ બ્રાહ્મણને ભોજન કરાવજો પીપળાને જલ ચડાવજો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની દસમી રાશિ મકર રાશિ મકર મકર રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું એક પછી એક કામનો ઉકેલ આવતો જાય સફળતા મળતી જાય અને આ સફળતાની સાથે સાથે તમે તમારું પોતાનું વર્ચસ્વ વધારી શકશો જે લોકો દેશ પરદેશના કામ સાથે જોડાયેલા છે એ લોકો માટે અઠવાડિયું સારું એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ખૂબ સારા ફાયદાઓ મળે આ અઠવાડિયામાં જીવનસાથી તમને સાથ આપે અને તમે તમારા કામકાજમાં ખૂબ સારા નાણાં કમાઈ શકો આ અઠવાડિયામાં જો માતાની તબિયત ખરાબ હોય તો એમાં સુધારો આવે પણ મિત્રો આ અઠવાડિયામાં એક ખૂબ અગત્યની સાવધાની તમારે રાખવાની છે તમારા કામકાજમાં કોઈ બીજા માણસો હસ્તક્ષેપ ન કરે એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું ખૂબ સરસ તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં બહુ સારી સફળતા મળે ખૂબ સારી ઇન્કમ તમે કરી શકો અને આ બાબતમાં તમને બહુ મોટો અને સારો ફાયદો મળે તો બેનો આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન વધારવાનું છે જેથી કરીને તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સફળતાથી ભરેલું છે તમારી મહેનતનું ફળ આ અઠવાડિયામાં તમને મળે અને ખૂબ સરસ રીતે તમે તમારા અભ્યાસમાં આગળ વધી શકશો અને મિત્રો આવનારા વર્ષની તૈયારી પણ કરવા જ માંડવાની છે આળસ નથી કરવાની તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિ માટે આ વખતે સિલ્વર ગ્રે ફાયદાકારક છે અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય મકર મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિની પૂજા અર્ચના શનિ સ્ત્રોતનો પાઠ કોઈ અંધ વ્યક્તિને જમાડવા જોઈએ કોઈ અપંગ વ્યક્તિને જમાડવા જોઈએ લોખંડના વાસણમાં તેલ ભરીને દાન કરવું એ પણ એક તમારા માટે એક સારો ઉપાય સાબિત થાય જે લોકોને આંખમાં તકલીફ આવેલી હોય એ લોકોએ આ અઠવાડિયામાં આંખની દવા મફત દાન કરવી જોઈએ અડદ ચામડું લોખંડ આવી વસ્તુઓ દાન કરાય કોઈ દાન ન લે તો પાણીમાં વહાવી દેજો અને પોતાના કૌટુંબિક વડીલોની સેવા ચૂકવી નહીં તો મિત્રો હવે જોઈએ આપણે આજની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત તબિયતમાં તકલીફ આવતી દેખાય છે વાયરલનો અનુભવ થાય ગરમીનો પ્રકોપ તમારા શરીર પર પડતો દેખાય છે કામકાજની દૃષ્ટિએ જોઈએ તો સમજી વિચારીને આગળ ચાલશો તો કંઈક નવું કામ શરૂ કરી શકશો નોકરી ધંધાના કામમાં થોડી મહેનતની સાથે સાવધાની રાખશો તો સફળતા જરૂર મળે આ અઠવાડિયામાં છે ને સમયનો બગાડ નહીં કરતા બિનજરૂરી વાર્તાલાપ કોઈની સાથે કરવો નહીં ને એમાં ખોટો સમય બગાડવો નહીં આ અઠવાડિયામાં છે ને નજીકના સંબંધોમાં આપણને શોભે નહીં એવું વર્તન ન કરવું એ આપણા માટે ચોક્કસ સાવધાની ભરેલું પગલું હશે આ અઠવાડિયામાં પિતા તરફથી મળતું માર્ગદર્શન આપણા માટે ઉપયોગી થાય અને મિત્રો આ અઠવાડિયામાં દાંતના દર્દનો સામનો અવશ્ય કરવો પડશે એ ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે કોઈની સાથે અણછાજતું વર્તન ન કરવું એ પહેલી પ્રાયોરિટી પણ રાખજો નહીં તો તકલીફો થશે અને નાના નાના મનમોટાઓ આ અઠવાડિયામાં આપણું માનસિક સંતુલન બગાડી શકે છે તો કાળજી રાખવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં તબિયત સાચવવાની છે અને વાહન ચલાવો તો વાહન ધીરે ચલાવવાનું છે નહીં તો વેકેશનની મજા વેકેશન પડતા પહેલાં જ બગડી ન જાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કુંભ રાશિ માટે રોયલ બ્લૂ આપણને ફાયદાકારક છે ને પાંચ નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિના મંદિર જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા તલ અળદ જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ દાન કરવું છે તો બદામ મરી લોખંડના વાસણમાં ભરીને દાન કરી શકાય સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવી શકાય તમારી નજીક કોઈ કૂવો હોય ને તો કૂવામાં એક મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારીને પધરાવી દેજો અને કોઈક મજૂરને દૂધ પીવડાવશું તો પણ સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું કામકાજની દોડધામ થાય પણ કામ પૂરું થાય પણ મિત્રો આ અઠવાડિયામાં જીભ પર કાબુ રાખવો ખૂબ જરૂરી દેખાય છે આ અઠવાડિયામાં વાણીથી નુકસાન થતું દેખાય છે આપના મોડામાં કડવી વાણીનો પ્રવેશ થાતો હોય ને એવો અનુભવ થશે અને તમે ન ચાહો તો પણ તમારાથી કડવાબેન બોલાય તો આની પર ધ્યાન અવશ્ય રાખજો આ અઠવાડિયામાં થોડીક બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમારી દોડધામમાં ઘટાડો થાય મહેનતમાં ઘટાડો થાય અને સારું પરિણામ મેળવી શકાય તો મિત્રો આ બાબતને ચોક્કસ મનમાં રાખજો પછી કામ આગળ વધારજો આ અઠવાડિયામાં ઘણા બધા અઘરા કામોને સરળ રીતે આપણે ઉકેલી શકશું અને આનાથી આપણે સારો ફાયદો પ્રાપ્ત પણ કરી શકીશું અઠવાડિયાના છેલ્લા દિવસોમાં આપણી હરીફાઈ કરનાર લોકોથી સાચવીને રહેવાનું છે આપણા તરફથી જેને અસંતોષ છે એવા લોકોથી પણ સાચવીને રહેવું જરૂરી છે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ વખતે થોડુંક સંભાળીને ચાલવાનું છે તબિયતની બાબતમાં ગાયને પ્રોબ્લેમની બાબતમાં અને તમારાથી જેને ઈર્ષ્યા છે છે એવા લોકો તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે તો બહેનોએ સાવધાની રાખીને આગળ ચાલવું તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો છે પરીક્ષાઓનો અંત આવવાની તૈયારી છે અને પછી ટેન્શન ફ્રી થઈને વેકેશનની મોજ માણો અને જો નવું સત્ર ચાલુ થઈ જાય તો નવા સત્રની તૈયારીમાં ઉમેરાઈ જાઓ જોડાઈ જાઓ ચોક્કસ તમને સારો ફાયદો મળી છે તો મિત્રો આ તો તમારું આ અઠવાડિયાનું રાશિ પણ હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપે મીન રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે ને સાત નંબરનો અંક વધુ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય મીન રાશિ મીન વડે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા કલરનું અબોટ્યુ દાનમાં આપવું જોઈએ આ અઠવાડિયામાં સાચું બોલજો જૂઠું નહીં બોલતા અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી એઠું ભોજન ખાતા નહીં પીપળાના ઝાડની સેવા અવશ્ય કરજો અને શક્ય હોય ને તો ઘરના આંગણામાં કુંડામાં પણ તો ચાલશે પીળા ફૂલ થાય એવા છોડ લાવીને મૂકજો તો ફાયદો થશે અને મિત્રો આ અઠવાડિયામાં છે ને બહાર ઉઘાડામાંથી તડકામાં નહીં ફરતા લાઇટ કલરની કેપ કે માથું ઢાંકીને નીકળશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આ તું તમારા માટે આખા અઠવાડિયાનું કમ્પ્લીટ સંપૂર્ણ રાશિફળ ઉપાય કલર અંક બધી જ વસ્તુ મેં તમને બહુ સરળતાથી સમજાવી છે કીધી છે એનો ઉપયોગ કરીને પોતાના જીવનને બદલવાની તૈયારીઓ કરો તો મિત્રો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરો હું હરિયોદન ચોક્સી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો